भावनगरना नरेंद्र सिंह सोलंकी अने तेमनी टीम द्वारा राजाशाही समयनु घोड़ेश्वर महादेव जी मंदिरनी आसपास रहेली गंदगीनी साफ सफाई करी हती अने त्यारबाद मंदिरमां रहेल गंदगीनी साफ सफाई करवामां आवी। एक काम नेक काम अभियान हेठळ मंदिरनी सफाई करवामां आवी हती अने त्यारबाद भावनगर कमिश्नर एनवी उपाध्याये पवित्र श्रावण मासमां त्यां महादेव जीनी पूजा करी हती। आ टीम द्वारा शहेरमां तूटेला ट्री गार्डनने सरखा करी तेने कलर करीने फरीथी लोकोने निःशुल्क आपवामां आवे છે જેથી સરકારના પૈસાની બચત થાય અને વૃક્ષોનું પણ જતન થાય। રોજ એક કામ નેક કામ અંતર્ગત ભાવનગરની અંદર જાહેર રસ્તા ઉપર જે મોટા થઈ ગયેલા વૃક્ષો છે એમાં ટ્રીગાર્ડ નકામા હોય જે હવે સુરક્ષાની જરૂર ન હોય ઝાડને એ અમે કાઢીને દરેક વિસ્તારમાંથી સુભાષનગર આનંદનગર જ્યાં મોટા વૃક્ષો થઈ ગયા હોય એ ટ્રીગાર્ડને કાઢી એને કલર કરી એને વેલ્ડિંગ કરી અમારા પોતાના ખર્ચે અને આમ જનતાને અમે ફ્રી આપીએ છીએ। અને અમારું બીજું કામ છે પ્લાસ્ટિક મુક્ત ભારત અને સ્વચ્છતા અભિયાનનું। રોજ એક ભાવનગર માટે કામ કરવું અમારા માટે એટલે એનું નામ પાડ્યું છે રોજ એક કામ નેક કામ। અને રાજાશાહી વખતનું ભાવનગરની અંદર અલકા ટોકીજ પાછળની એક ગોળેશ્વર મહાદેવ મંદિર અત્યંત ભાવનગરમાં ખરાબ હાલતમાં હતું, ખૂબ ગંદકી હતી, આજુબાજુનો ગંદવાડો હતો અને એ અમે સફાઈ અભિયાનની શરૂઆત કરી ત્યાં, પણ અમને ભાવનગર કમિશનર સાહેબ ઉપાધ્યાયજીએ અને કોર્પોરેશને ખૂબ સહયોગ કર્યો અને 7 દિવસ સુધી સફાઈ અભિયાન ચાલ્યું ત્યાં સુધી પૂરી ટીમે કોર્પોરેશનની ટીમે અમારી ટીમને સહયોગ કર્યો અને આજે મંદિર જોવાલાયક થઈ ગયું છે। અને આવી જ રીતે અમે દરેક મંદિરો આની પછી બીજું મંદિર પણ લેવાના છીએ, પણ ભાવનગરની અંદર જ્યાં જ્યાં ગંદકી હશે ત્યાં સાફ સફાઈ કરશું અને કોર્પોરેશને અમને એટલો સહયોગ કર્યો છે અમારી ટીમને, એટલે એ વતી હું કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું। इरफान सोलंकी नो रिपोर्ट S9 न्यूज़ भावनगर।